નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 ગુજરાતી. હું છું જગદીશ. 12 વાગ્યાના સમાચારની શરૂઆત સુરેન્દ્રનગરથી, જ્યાં કોંગ્રેસના 3 ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી. ધોળીધજા ડેમ નજીકથી આ તમામ જે 3 ધારાસભ્યો છે તેમની અટકાયત થઈ છે. માહિતી આવી નથી, પણ એક ગામમાં ખેડૂતે કોઈ આપઘાત કર્યો છે અને દેવા વધતા જાય ખેડૂતના. ખેડૂતનો દેવ માફ કરવા માટે પણ અમે વિનંતી કરી છે. વીમા આપવા પણ જે છે બાકી એ આપવા વિનંતી કરી છે. કારણ કે પહેલો ખેડૂત ઊભો થશે તો આ દેશ ઊભો થશે, એ તો ખેડૂત જો પતી જશે તો દેશ પણ પતી જશે. સ્વાભાવિક છે કે જે તમામ ખેડૂતો હોય, સ્થાનિકો હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ છે આપણી સાથે, શું કહેશો બેન? આજે કાર્યક્રમ થયો પણ સમગ્ર જિલ્લાની તકલીફ છે ખેડૂતોને પાણી આપવાની, તો હવે કેવી રીતે આગળની લડત ચાલશે? આગામી દિવસોમાં અમે જે ધારાસભ્યશ્રીઓને બધાએ નક્કી કર્યું છે એ જ પ્રમાણે અમારો કાર્યક્રમ રહેશે. અને જ્યાં સુધી ખેડૂતોને પાણીનો પ્રશ્ન છે, વીજળીનો પ્રશ્ન છે, પાક વીમાનો પ્રશ્ન છે, જ્યાં સુધી એનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમારી આગામી લડત છે એ સતત ને સતત ચાલુ જ રહેવાની છે. જિલ્લા પ્રમુખ છે આપણી સાથે. મનોભાઈ, શું કહેશો? ખાસ કરીને નુકસાન કેટલું થઈ રહ્યું છે સિંચાઈ વગરના જે ખેડૂતોના કારણે? સિંચાઈ વગર ખૂબ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. અને હું બહુ સ્પષ્ટ કહીશ કે જ્યાં સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાણી નહીં મળે ત્યાં સુધી અમે બીજા જિલ્લાને પીવા નહીં દઈએ. પહેલા સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી વધુ મોંઘેરી જમીન આ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની ગઈ છે, એટલે પહેલો હક આ પાણી ઉપર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો છે. નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. સ્વાભાવિક છે કે આ તમામ જે ખેડૂતો છે અત્યારે એ પછી કોંગ્રેસની સરકાર હોય કે બીજેપીની સરકાર, તેમને માત્ર એક જ મતલબ છે કે તેમના ખેડૂતોને પાણી મળે, ને એટલા માટે જ તમામ ખેડૂતો જે છે એ અહીં ભેગા થયા છે. આમ તો સીધી રીતે પોલીસે હાલ તો અટકાયત કરાઈ છે, પણ કોંગ્રેસને જે તમામ ધારાસભ્યો છે તેમને સ્પષ્ટપણે એ ચીમકી આપી છે કે આંદોલન ચાલુ રહેશે ભલે સરકાર પછી તેમની અટકાયત કરે. એટલે આગામી દિવસોમાં કોંગ્રેસ ખેડૂતોના મુદ્દે કમસે કમ અને પાણીના મુદ્દે પોતાની લડત છે તે ઉગ્ર ચલાવવાની છે. કેમ્પશન ઇમરાન શેખ સાથે અનિલ પટેલ, ટીવી 9 સુરેન્દ્રનગર. 3 ધારાસભ્યો જે જળસમાધિની વાત કરી રહ્યા હતા અને ચીમકી જાણે ઉચ્ચારવામાં આવી હતી, આ તમામે તમામ 3 ધારાસભ્યોની હાલ તો પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. મુદ્દો હતો કે સુરેન્દ્રનગર જિલ્લો ક્યાંક પાણીથી વંચિત રહી ગયો છે, ખેડૂતોને પૂરતું સિંચાઈનું પાણી નથી મળી રહ્યું, માટે આ આંદોલન અને હલ્લાબોલ રૂપે તેઓ જળસમાધિ લેવાના હતા.